Good morning, student. Welcome in another video lecture session for BBS Semester 6 subject Case Flow Statement. Student, last lecture में आपने practical question number 4 as per our video lecture session complete करेलो. And it was question number 19 as per our book. So today here we are going for next question. It is question number 5 as per our video lecture session. And as per book, it is question number 40 as you seen on your screen. Question is, the balance sheet of ANSI Limited as on are given below, prepare cash flow statement. Balance sheet upon 31st March 2018, 31st March 2017. It means reverse order ma balance sheet apela hase, consecutive year che, but reverse consecutive year che. Pehla 2017-18 che, pachi 16-17 che. मतलब आपणे जे डेटा नोट करशुं एमां 31st માં 2017 ના યર ના જે ડેટા છે એઝ એ ઓપનિંગ ગણાશે 31st માં 2018 છે ઈ ક્લોઝિંગ ટૂંકમાં રેગ્યુલરલી આપણે જે ગણી છીએ જ પ્રમાણે ક્રમ પ્રમાણે જોવાનું છે વર્ષના 2016-17 પહેલું ગણાશે 17-18 પછી આપણે જે બેલેન્સ કેશ ફ્લો સ્ટેટમેન્ટ બનાવશું એ 31st માં 2018 ના રોજ કમ્પ્લીટ થતું વર્ષનું બનાવશું ઓકે સો Now information. Number one, sold one machine for ₹50,000, the cost of which was ₹1 lakh, and the depreciation provided on it was ₹42,000. 2017-18 ના વર્ષ દરમિયાન એક મશીન વેચેલું ₹50,000માં જેની પડતર કિંમત ₹1 લાખ હતી અને એના ઉપર અત્યાર સુધીમાં ઘસરાની જોગવાઈ ₹42,000 થયેલી હતી. નંબર ટુ, પ્રોવાઈડેડ ₹1,90,000 એઝ ડેપ્રિશિએશન. નંબર ટુ, પ્રોવાઈડેડ ₹1,90,000 એઝ ડેપ્રિશિએશન. ₹1,90,000 ઘસારાની જોગવાઈ કરવાની છે. નંબર થ્રી, રિડીમ ડિબેન્ચર એટ ₹103, ₹103ના ભાવથી ડિબેન્ચર પરત કરવાના છે. નંબર ફોર, સોલ્ડ સમ ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એટ અ પ્રોફિટ વિચ વોઝ ક્રેડિટેડ ટુ કેપિટલ રિઝર્વ. કેટલાક રોકાણો આપણે નફાથી વેચેલા હતા અને નફો મૂડી અનામત ખાતે જમા કરેલો છે. નંબર ફાઈવ, રાઈટ ઓફ ફિક્સ્ડ એસેટ્સ કોસ્ટિંગ ₹28,000 વિચ ઇઝ ફૂલી ડેપ્રિશિએટેડ. ₹28,000ની પડતર કિંમતની કાયમી મિલકતો માંડી વાળવાની છે જે સંપૂર્ણ ઘસારાને પાત્ર હતી. અને નંબર સિક્સ, ઇન્કમ ટેક્સ પેડ ₹1,60,000. ઓકે, 2018માં પૂછાયેલો ક્વેશ્ચન છે. ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે કે અહીંયા કન્ઝિક્યુટિવ યર આપેલા છે પણ રિવર્સ ઓર્ડરમાં છે, મતલબ પહેલાં લેટેસ્ટ યર છે અને પછી પ્રીવિયસ યર છે. આપણે આન્સર ચેક કરીએ ક્વેશ્ચનનો. હિયર ઇટ ઇઝ આન્સર નંબર 5 એઝ પર અવર વિડીયો લેક્ચર સેશન, બટ ઇટ ઇઝ આન્સર નંબર 14 એઝ પર બુક. વેરી ફર્સ્ટ આપણે નેસેસરી એકાઉન્ટ બનાવીએ. નેસેસરી એકાઉન્ટનું લિસ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન ઉપરથી ડિસાઇડ થશે. ઇન્ફોર્મેશન નંબર 1માં આપણે મશીનરી સેલ કરીએ છીએ, બટ બેલેન્સ શીટમાં મશીનરી એકાઉન્ટ નથી આપેલું, ડાયરેક્ટ ફિક્સ્ડ એસેટ્સ એકાઉન્ટ આપેલું છે. તો ફિક્સ્ડ એસેટ્સ એકાઉન્ટ એપ્રોક્સ 6-7 લાઈન. સેકન્ડ ઇન્ફોર્મેશન, ડેપરીનું પ્રોવિઝન છે, તો પ્રોવિઝન ફોર ડેપ્રિશિએશનનું એકાઉન્ટ આપેલું હશે. યસ, અહીંયા એ રીતે બનશે કે ફિક્સ્ડ એસેટ્સની કોસ્ટ આપેલી છે આપણને એસેટ સાઈડ, જેમાંથી ડેપરી ફંડ લેસ છે, એટલે પ્રોવિઝન ફોર ડેપરી એકાઉન્ટ બી આપણે બનાવવાનું રહેશે. નંબર થ્રી, ડિબેન્ચર રિડેમ્પશન છે, સો ડિબેન્ચર એકાઉન્ટ. નંબર ફોર, ઇન્વેસ્ટમેન્ટ સેલ કરેલા છે તો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ, એનો પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં આપેલો છે સો કેપિટલ રિઝર્વ એકાઉન્ટ. નંબર ફાઇવ, ફિક્સ્ડ એસેટ્સ ડેપ્રિશિએટ રિટર્ન ઓફ કરીએ છીએ, એનું એકાઉન્ટ ઓલરેડી બનેલું છે સો રિપીટ નહીં થાય. લાસ્ટ વન, પ્રોવિઝન ફોર ટેક્સ. સો ધીસ ઇઝ 1, 2, 3, 4, 5, and 6 એકાઉન્ટ યુ હેવ ટુ પ્રિપેર એઝ એન એડિશનલ એકાઉન્ટ. ધેન વી હેવ ટુ પ્રિપેર અ કેશ ફ્લો સ્ટેટમેન્ટ, ANSI Limited cash flow statement for the year ended 31st March 2018. Particular rupees એ રીતે કોલમ રહેશે, રેગ્યુલર ફોર્મેટ જે તમે જાણો છો એ પ્રમાણે. સેક્શન એ, કેશ ફ્લો સ્ટેટમેન્ટ ફ્રોમ ઓપરેટિંગ એક્ટિવિટીઝ, એમાં એપ્રોક્સ
18-20 લાઈન રાખીશું. સેક્શન બી કેસ ફ્લો સ્ટેટમેન્ટ ફ્રોમ ઇન્વેસ્ટિંગ એક્ટિવિટીઝ 5-6 લાઈન એન્ડ સેક્શન સી કેસ ફ્લો ફ્રોમ ફિનાન્સિંગ એક્ટિવિટીઝ ઓલસો એપ્રોક્સ 5-6 લાઈન. એકાઉન્ટ ડ્રો થઈ ગયા છે એવું સમજીએ તો દરેક એડિશનલ એકાઉન્ટની ઓપનિંગ ક્લોઝિંગ બેલેન્સ લખીએ એઝ પર ડિફોલ્ટ રૂલ. જે એકાઉન્ટ એસેટ સાઇડનું છે એની ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ લખીશું. જે એકાઉન્ટ લાયાબિલિટી સાઇડનું છે એની ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ. ઓપનિંગ બેલેન્સ જે સાઇડ લખાશે એની ઓપોઝિટ સાઇડ તમારે ક્લોઝિંગ બેલેન્સ લખવાની રહેશે. ફોર એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ વન ફિક્સ્ડ એસેટ્સ ઇટ ઇઝ અવર એસેટ્સ સો ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ બી લખી શકાય અથવા ટુ બેલેન્સ બ્રોડ ડાઉન બી લખી શકાય. 2017 ની લખવાની છે બે રિમેમ્બર 16 લાખ. સો ક્રેડિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ 2018 19 લાખ. પ્રોવિઝન ફોર ડેપરી લાયાબિલિટી સાઇડનું એકાઉન્ટ છે સો ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોડ ડાઉન 4,60,000. ડેબિટ સાઇડ ટુ ઓપનિંગ બેલેન્સ 5,80,000. ડિબેન્ચર ઇઝ ઓલ્સો અવર લાયાબિલિટીસ સો ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ બ્રોડ ડાઉન 4 લાખ. ડેબિટ સાઇડ ટુ બેલેન્સ કેરી ડાઉન 2,80,000. ઇન્વેસ્ટમેન્ટ ઇઝ અવર એસેટ્સ ડેબિટ સાઇડ ટુ બેલેન્સ બ્રોડ ડાઉન ઓર ઓપનિંગ બેલેન્સ ક્રેડિટ સાઇડ બાય બેલેન્સ કેરી ડાઉન ઓર ક્લોઝિંગ બેલેન્સ. કેપિટલ રિઝર્વ લાયાબિલિટી સાઇડ ઓપનિંગ બેલેન્સ ધેર ઇઝ નોટ ગીવન સો ડેશ ડેબિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ ઓર ટુ બેલેન્સ કેરી ડાઉન. લાસ્ટ વન પ્રોવિઝન ફોર ટેક્સ ઇટ ઇઝ ઓલ્સો લાયાબિલિટી સાઇડ સો ઓપનિંગ બેલેન્સ ઓન ડેબિટ સાઇડ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ ઓન ડેબિટ સાઇડ. ક્રેડિટ સાઇડ ઓપનિંગ બેલેન્સ ડેબિટ સાઇડ ક્લોઝિંગ બેલેન્સ. સો ધીસ વે આપણે દરેક એકાઉન્ટના ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ બેલેન્સ નોટ થઈ ગયા છે. કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં જઈએ. સેક્શન એ પહેલું લખીએ નેટ પ્રોફિટ ડિફરન્સ જેમાં ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સ લેસ કરીશું. સો એઝ પર ડેટા ગીવન ઇન બેલેન્સ શીટ દેર ઇઝ ઓપનિંગ બેલેન્સ ઓફ પ્રોફિટ લોસ 1,20,000 વાઇલ ક્લોઝિંગ બેલેન્સ 150. સો હિયર 1,50,000 ક્લોઝિંગ બેલેન્સ લેસ 1,20,000 ઓપનિંગ બેલેન્સ સો દેર ઇઝ રૂપીઝ 30,000 પોઝિટિવ બેલેન્સ એઝ અ નેટ પ્રોફિટ ડિફરન્સ. નાવ વી આર ગોઈંગ ફોર સ્ટાર્ટ ફ્રોમ ઇન્ફોર્મેશન નંબર વન. દેર ઇઝ વન મશીન સોલ્ડ ઓફ ₹50,000 વિચ વોઝ કોસ્ટ ₹1,00,000 વાઇલ ડેપરી પ્રોડેડ ઓન ઇટ વોઝ ₹42. સો હિયર વર્ક નોટ ફોર ઇટ. કોસ્ટ પ્રાઇઝ ઓફ મશીન 1 લાખ લેસ ડેપરિશિએશન અપ ટુ સેલિંગ ડેટ 42,000. ઇટ મીન્સ બુક વેલ્યુ ઓફ સેલિંગ ડેપરિશિએશન મશીન્સ વિચ ઇઝ ₹58,000. While machine sold out at ₹50, it means there is a loss due to sale of machine ₹8,000. Missing figure 8,000 છે એને હાઇલાઇટ કરીએ. ફરી વખત મશીન જે વેચેલું છે એની કોસ્ટ પ્રાઇઝ એટલે પડતર કિંમત ₹1,00,000 છે. એના ઉપર અત્યાર સુધીનો ઘસારાની જોગવાઈ 42,000 બાદ કરીએ તો 58,000 બુક વેલ્યુ ચોપડા કિંમત મળશે. મશીન વેચેલું છે 50,000. ઇટ મીન્સ દેર ઇઝ અ લોસ ડ્યુ ટુ સેલ ઓફ મશીન 50,000. ઓકે, મશીન વેચેલું છે એની એન્ટ્રી, મશીન વેચતા નુકસાન થશે લોસ એની એન્ટ્રી અને ડેપરી પ્રોવિઝનની 3 એન્ટ્રી કરવાની રહેશે. ફર્સ્ટ વન મશીન સેલ કરીએ છીએ એની એન્ટ્રી સો બેંક ટુ મશીન પોસ્ટિંગ કરીએ બેંક ડેબિટ. મતલબ કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં સેક્શન બીમાં જશું સેલ પ્રોસીડ ઓફ મશીન. મશીનનું એકાઉન્ટ સેપરેટ નથી, ઇન્વેસ્ટ ફિક્સ્ડ એસેટ્સના એકાઉન્ટમાં લખાશે 50,000. જેની ક્રોસ એન્ટ્રી આપણે ફિક્સ્ડ એસેટ્સના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીએ બાય બેંક ઇન સેલિંગ પ્રાઇસ ઓફ મશીન 50,000. દેર ઇઝ 8,000 લોસ ડ્યુ ટુ સેલ ઓફ મશીન સો પ્રોફિટ લોસ ટુ મશીન લોસની એન્ટ્રી. પ્રોફિટ લોસ મતલબ સેક્શન એ લોસ ઓન સેલ ઓફ મશીન 8,000. દેર ઇઝ પ્રોફિટ લોસ ડેબિટ સો પ્લસ ક્રોસ એન્ટ્રી આપશું મશીન એકાઉન્ટ મીન્સ ફિક્સ્ડ એસેટ્સના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ બાય ડેપ્રિશિએશન એકાઉન્ટ સોરી બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 8,000. 42,000 ડેપરી પ્રોવિઝનની એન્ટ્રી આપીએ પ્રોફિટ એન્ડ લોસ ડેબિટ ટુ ડેપ્રિશિએશન ફંડ એકાઉન્ટ ડેબિટ ટુ મશીન
सो डेप्रिशिएशन फंड अकाउंट नी डेबिट साइड लखीशू टू मशीन और टू फिक्स्ड एसेट्स अकाउंट 42,000 एनी क्रॉस एंट्री आपीए मशीनरी मींस फिक्स्ड एसेट्स ने अकाउंट नी क्रेडिट साइड बाय डेप्रिशिएशन फंड अकाउंट इन्फॉर्मेशन नंबर टू प्रोवाइडेड रुपीज 1,90,000 एज डेप्रिशिएशन 1,90,000 रुपया घसारा की जोगवाई करवानी छे प्रॉफिट लॉस डेबिट टू डेप्रिशिएशन फंड सो डेप्री फंड ने क्रेडिट साइड लखीशू बाय प्रॉफिट एंड लॉस अकाउंट बाय प्रोविजन फॉर डेप्री एनी क्रॉस एंट्री प्रॉफिट लॉस मीन्स कैश फ्लो स्टेटमेंट सेक्शन ए में आपीशू प्रोविजन फॉर डेप्रिशिएशन 1,90,000 नंबर थ्री रिडीम डिबेंचर एट रुपीज 103 103 रुपया रेट थी डिबेंचर परत करवाना छे हाउ मच डिबेंचर रिडीम इज नॉट गिवन सो डिबेंचर नी ओपनिंग एंड क्लोजिंग कम्पेर करिए तो ओपनिंग छे 4,00,000 क्लोजिंग 280 इट मीन्स देर इज डिबेंचर रिडीम ऑफ रुपीज 1,20,000 But this debenture redeem at rupees 103, it means there is a 3% redemption premium. So 3% of rupees 1,20,000 will be rupees 3,600. So this way total amount payable as a debenture redemption rupees 1,23,600. debenture redeem karishu to be entry thase. Debenture account debit to debenture holders and holders to bank. ઓવરઓલ એન્ટ્રી કરીશું તો હોલ્ડર્સનું એકાઉન્ટ ટેલી થઈ જશે તો ડિબેન્ચર ડેબિટ ટુ બેંક સો ડિબેન્ચર એકાઉન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ રિડીમ 1,20,000 બેંક મીન્સ કેશ ફ્લો સ્ટેટમેન્ટ સેક્શન સીમાં જશું બીકોઝ ઇટ ઇઝ અ ફિનાન્સિંગ એક્ટિવિટીઝ સો ડિબેન્ચર પેઇડ ઓફ ઓર રિડીમ રૂપીઝ 1,23,600 દેર ઇઝ અ નેગેટિવ 3,600 is a redemption premium which is loss which is debited to profit and loss account so profit loss means section A ma jesu debenture redemption premium return off 3,600 debenture account ni debit side 1,20,000 tya lakishu to bank section A ma to debenture redemption premium return off 3,600 this is second one this is and last one here in section C debenture paid off this is okay number 4 sold some trade investment at a profit which was credited to capital reserve કેટલીક કિંમતના રોકાણો વેચેલા છે નફાથી અને નફો મૂડી અનામત ખાતે જમા થયેલો છે ઇટ મીન્સ ઇન્વેસ્ટમેન્ટ સેલ થતા જે પ્રોફિટ થયો છે એ પ્રોફિટની અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે વેરી ફર્સ્ટ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ક્લોઝ કરવું પડશે કેપિટલ રિઝર્વની ઓપનિંગ બેલેન્સ કંઈ નથી ક્લોઝિંગ બેલેન્સમાં 20,000 છે વાઇન્ડ અપ કરશો તો ગેપ પણ મળે છે 20,000 ઇટ મીન્સ એ જે ગેપ છે 20,000 એ પ્રોફિટ છે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરતા થયેલો પ્રોફિટ ઓકે વર્કઆઉટ કરીએ તો બુક વેલ્યુ જે ઇન્વેસ્ટમેન્ટ સેલ કરેલા છે એ 40,000 ના છે જેમાં પ્રોફિટ એડ કરીએ જે કેપિટલ રિઝર્વ માંથી આપણને મળશે 20,000 સો સેલિંગ પ્રાઇસ 60 ઇન્વેસ્ટમેન્ટ સેલ કરશું તો એન્ટ્રી આવશે બેંક એકાઉન્ટ ડેબિટ ટુ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બેંક ડેબિટ મતલબ સેક્શન બી માં જશું સેલ પ્રોસીડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 60,000 પોઝિટિવ બીકોઝ બેંક ડેબિટ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ ત્યાં લખીશું બાય બેંક ઇન બ્રેકેટ સેલિંગ પ્રાઇસ 60 પ્રોફિટની એન્ટ્રી જનરલી ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ લોસ થાય બટ અહીંયા પ્રોફિટ કેપિટલ રિઝર્વમાં છે સો ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ તો ઇન્વેસ્ટમેન્ટની ડેબિટ સાઈડ લખીશું ટુ કેપિટલ રિઝર્વ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ ઓલરેડી કેપિટલ રિઝર્વમાં એની એન્ટ્રી થયેલી છે જે ગેપ શોધેલો છે તે જ Number 5, write off fixed assets costing rupees 28,000 which is fully depreciated. 28,000 ની કાયમી મિલકતો માંડી વાળવાની જે સંપૂર્ણ ઘસારાને પાત્ર છે. Return off કરીશું. So fixed assets account ની credit side by depreciation fund account in bracket return off. Depre fund ની debit side લખીશું. To fixed assets account in bracket return off.
ओके 28,000 लास्ट वन इनकम टैक्स पेड 160 इनकम टैक्स पे करीशु तो टैक्स अकाउंट डेबिट टू बैंक तो टैक्स अकाउंट ने डेबिट से लखीशु टू बैंक अकाउंट इन ब्रैकेट पेड 160,000 तो सेक्शन ए मा लास्ट टू सेकंड लाइन लखीशु लेस इनकम टैक्स पेड 160,000 व्हिच इज नेगेटिव बिकॉज देर इज बैंक क्रेडिट इट मींस बैंक बैलेंस रिड्यूस सो 160,000 क्रेडिट और नेगेटिव Here we complete additional information. So now we have to wind up all additional account and find out gap, and it will be affected on cash flow statement. First one, fixed assets. There is a credit side, total 2,28,000, while debit side only single amount 16 lakhs. It means there is a gap on debit side of fixed assets account, ₹4,28,000. It means it is a purchase of fixed assets. So in column of particular to bank account in bracket purchase cross entry any apishu cash flow statement section B purchase of fixed assets 4,28,000 negative because there is cash goes out. Second account banelu che provision for depreciation a tally thai jase and provision no entry pan avi gayi che so it is tally 6,50,000 both side. थर्ड वन डिबेन्चर ऑल्सो टेलिट बिकॉज डिबेन्चर नो जो गैप है तो रिडेम्पशन करेला है फोर्थ वन इन्वेस्टमेंट ऑल्सो टेलिट एंड लास्ट वन सॉरी फिफ्थ कैपिटल रिजर्व ऑल्सो कंप्लीटेड लास्ट वन प्रोविजन फॉर टैक्स देर इज अ डेबिट साइड 3,30,000 वाइल ऑन क्रेडिट साइड ओनली 180 इट मीन्स देर इज अ गैप ₹1,50,000 विच इज शोइंग प्रोविजन फॉर टैक्स So cross entry of it on section A, sorry, in section A, cash flow statement, provision for provision for taxation, 1,50,000. Additional account complete thai gaya chhe. Have a balance sheet ma jaishu, balance sheet ma current assets and current liabilities siwai na, je accounts chhe, jene apde additional nathi banavela. એકાઉન્ટ્સ એડિશનલ નથી બનાવેલા એની ઓપનિંગ ક્લોઝિંગ કમ્પેર કરીશું અને એના ગેપની એન્ટ્રી મૂકીશું સ્ટાર્ટ કરીએ ફ્રોમ લાયબિલિટી સાઇડ ફર્સ્ટ વન ઇક્વિટી શેર કેપિટલ જેનું એડિશનલ એકાઉન્ટ નથી બનેલું ઓપનિંગ છે 6 ક્લોઝિંગ 8 ઇટ મીન્સ 2,00,000 રૂપિયાના ન્યૂ શેર ઇશ્યુ થયેલા છે સેક્શન સી માં જશું ન્યૂ ઇક્વિટી શેર ઇશ્યુડ ₹2,00,000 ધેટ ઇઝ પોઝિટિવ બીકોઝ ઇફ શેર ઇશ્યુડ ધેન બેંક બેલેન્સ ઇન્ક્રીઝ સો ડેબિટ ઇટ મીન્સ પ્લસ સેકન્ડ કેપિટલ રિઝર્વ એડિશનલ એકાઉન્ટ બનેલું છે થર્ડ વન જનરલ રિઝર્વ જેનું એડિશનલ એકાઉન્ટ નથી બનેલું જનરલ રિઝર્વની ઓપનિંગ બેલેન્સ છે 3,40,000 ક્લોઝિંગ છે 4,00,000 ઇટ મીન્સ 60,000 એરાઇઝ ઓર ઇન્ક્રીઝ ઇટ ઇઝ પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ સો સેક્શન એ પ્રોવિઝન ફોર જનરલ રિઝર્વ 60,000 પ્રોફિટ લોસનું એકાઉન્ટ નોટ કરી લીધું છે ડિબેન્ચર એકાઉન્ટ બનેલું છે કરંટ લાયબિલિટીઝ અત્યારે ટેમ્પરરી સ્કીપ કરી દઈએ પ્રોવિઝન ફોર ટેક્સ બનેલું છે એડિશનલ એકાઉન્ટ પ્રોપોઝ ડિવિડન્ડ લાસ્ટ યરનું પ્રોવિઝન થશે કરંટ યરનું પેમેન્ટ થશે પ્રોપોઝ ડિવિડન્ડ લાસ્ટ યરનું છે 60,000નું પેમેન્ટ કરવાનું છે કરંટ યરનું પ્રોપોઝ છે 72 એનું પ્રોવિઝન થશે બટ નીચે અનપેડ એકાઉન્ટ આપેલું છે સોરી અનપેડ ડિવિડન્ડ એકાઉન્ટ 8,000 તો લાસ્ટ એનું જે 60,000 પે કરેલું છે એમાં અનપેડ છે 8 એવું કહી શકાય ઇટ મીન્સ ઓવરઓલ 52 પે થયેલું છે સેક્શન સી માં જશું ડિવિડન્ડ પેડ ઓફ બ્રેકેટમાં મેં બતાવેલું છે 60,000 માઇનસ અનપેડ 8,000 સો ધીસ વર 52,000 પેડ ઓફ દેર ઇઝ કેસ ગોઝ આઉટ ડ્યુ ટુ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ સો નેગેટિવ 52,000 કરંટ યર 72,000 છે એનું પ્રોવિઝન આપીએ સેક્શન એ માં પ્રોવિઝન ફોર ડિવિડન્ડ 72,000 ધેર ઇઝ પ્રોફિટ લોસ ડેબિટ સો પ્લસ નાવ ફ્રોમ એસેટ સાઇડ ફિક્સ્ડ એસેટ્સ એકાઉન્ટ બનેલું છે ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ બનેલું છે કરંટ એસેટ્સ ટેમ્પરરી સ્કીપ કરી દઈએ લાસ્ટ વન પ્રિલિમિનરી એક્સપેન્સીસ ઓપનિંગ બેલેન્સ 40,000 છે ક્લોઝિંગ બેલેન્સ 20,000 ઇટ મીન્સ 20,000 પ્રિલિમિનરી એક્સપેન્સીસ રિટર્ન ઓફ સેક્શન એ પ્રોફિટ લોસ ડેબિટ સો પ્લસ preliminary expenses return of 20,000 current assets current liabilities હજુ રેકોર્ડ નથી કરેલા એ પહેલા સેક્શન એને વાઇન્ડ અપ કરીએ તો આન્સર મળે છે 5,33,600 which is a balance sorry profit before changes in working capital
नाउ टाइटल चेंजेस इन वर्किंग कैपिटल. फर्स्ट वन करंट लायबिलिटीज ओपनिंग 240 क्लोजिंग 260, मतलब देयर इज इंक्रीज. सो इंक्रीज इन करंट लायबिलिटीज 20,000, सो कैश फ्लो प्लस बाय 20,000. Now asset side, there is opening balance of current assets 560 while closing balance of current assets 660. It means there is 1 lakh rupees current assets increase. So in column of particular section A, current assets increase, but there is cash flow minus, because if current assets increase, then cash flow reduce. So minus 1 lakh. Now changes in working capital should be added into profit before changes in working capital. So this way we get answer rupees 4,53,600, which is a profit after changes in working capital. From it, less income tax paid rupees 160. So final answer of section A, net cash flow from operating activities 2,93,600. Section B, total of section B, rupees 3,18,000 negative, which is showing net cash flow from financing activities. Section C no total jo hai to 2 lakh negative 52 negative 123 1,23,600. So final answer of section C 24,400. Which is net cash flow from investing activities, section C. Section A, section B, section C. Trane no total kari shu. So answer mode se increase or decrease in cash or cash equivalent. But here there is no positive answer, no negative answer. There is a nil or zero. 2,93,600 plus 24,400 માંથી minus 3,18,000 કરશો તો balance figure 0 થઈ જશે, nil. So there is no increase or decrease in cash and cash equivalent. Add opening cash bank balance નથી આપેલી, dash, તો closing balance પણ કઈ જ નહીં હોય. તો balance sheet માં તમે જોશો current assets આપેલી છે, but out of current assets how much cash balance or bank balance is not given. It means there is no cash or bank balance. Okay? તો અહીંયા ક્વેશ્ચન નંબર 5 કમ્પ્લીટ થાય છે. ન સમજાય તો તમે ફરીવાર રિપીટ કરી અને જોઈ શકો છો. આના જેવો જ બીજો પ્રેક્ટિકલ સમજણો હોય તો નીચે આપેલું છે, નોટ ક્વેશ્ચન નંબર 31 છે, લગભગ આના જેવો ક્વેશ્ચન છે, તમે જાતે પ્રેક્ટિસમાં ગણી શકો છો. ઓકે સ્ટુડન્ટ, હિયર આઈ કમ્પ્લીટ ક્વેશ્ચન નંબર 5. નેક્સ્ટ સેશનમાં આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈશું, જે તમારા બુક વાઇઝ ક્વેશ્ચન નંબર 16 હશે. Okay, till then have a good day, take care, stay home, stay safe.